આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી. પ્રિય અપૂર્વ, હમણાં જ વરસાદ વરસતો બંધ થયો. ચોમાસાનો પહેલો વરસાદ. આંગણાનો લીમડો માથાબોળ નાહીને પ્રસન્ન ચિત્તે ઉભો છે. એના પાંદડેથી હજી એ કવિતાના શબ્દોની જેમ ફોરા ટપકે છે. આછો સમીર આ વૃક્ષને પંપાડતો હોય તેવું અનેકવાર અનુભવ્યું છે. આજે જાણે એનું દિલ લૂછી રહ્યો છે. કોઈ પરમ સુરભીથી ધ્રાણેન્દ્રિય તરબતર થઈ ગઈ. કોઈ દુકાનમાં ન મળે તેવા મોંઘા અંતરનો કૂપો કોઈથી ઢોળાઈ ગયો હોય તેવું લાગે છે. આકાશનો ગળી કરેલો તાકો આખે આખો ખુલી ગયો છે. મેઘધનુષ્યનો ખાપો આવી ગયો છે, છતાં તેની કિંમત ઓછી થઈ નથી. હમણાં સુધી મોરના ટહુકા સંભળાતા હતા. એવું લાગે છે કે ઢેલ હવે મોરની પાસે પહોંચી ગઈ હોવી જોઈએ. જાહેર ટહુકા ખાનગી થઈ ગયા છે. અહીં અગાસીમાં બેઠા બેઠા હું પણ તારા સ્મરણના ટહુકા સાંભળી રહી છું. પણ અફસોસની વાત એ છે કે હું તારા સુધી પહોંચી શકતી નથી. તું સેંકડો માઇલ દૂર, મારે તારા સુધી આવવું હોય તો પણ ન આવી શકું. અમેરિકામાં પણ અહીં જેવી ઋતુઓ તો હશે, ત્યાં પણ ચોમાસું હશે. ચોમાસાનો પહેલો વરસાદ પણ હશે. મેઘધનુષ્ય ત્યાં પણ તેની પડજ ચડાવતું હશે. આપણે બંને એક સાથે ચોમાસાના પહેલા વરસાદમાં પલળતા હોઈએ તેવી કલ્પના કરું છું અને અંગે અંગમાં દીવા પ્રગટી જાય છે. વરસાદની છાલકોમાં પણ તે બુજાતા નથી. એના તેજનો મદિલ કેફ ચડે છે. હું કોઈ ગીતની નાજુક પંક્તિ બની જાઉં છું અને તું તેનો પ્રાસ. મને આ ક્ષણે જે થઈ રહ્યું છે તે તને તો ક્યાંથી થતું હોય? તું અત્યારે રાત્રિના પાછલા પહોરની નિંદરના પડખામાં હોઈશ. અંધકારની ચાદર તળે તે આજે રાત્રે જોયેલા સ્વપ્નો આળસ મરડતા હશે. તને ગુડ મોર્નિંગ કહેવાનું રિહર્સલ કરતા હશે. તું જાગીશ એટલે એ સ્વપ્નો સડસડાટ મારી દિશામાં દોડવા લાગશે. મેં અહીં કમળ પુષ્પની અંજલિ તૈયાર રાખી છે. હું સ્વપ્નોને તેમાં ઝીલતી રહું છું તેનો તને ખ્યાલ પણ નહીં હોય. પલ્લવી ગઈ. અમે બંને બહુ મજા કરી. મને પહેલી વાર લાગ્યું કે હું એકલી ન હોત અને મારે પણ એકાદ ભાઈ કે બહેન હોત તો સારું થાત. આમ તો મમ્મી પપ્પા બંને મારી સાથે મારી ઉંમરના બની જતા હોય છે, છતાં પલ્લવી સાથે રહ્યા પછી લાગ્યું કે એની નિકટ હું વધારે જઈ શકું છું. પલ્લવીએ તારી ખૂબ વાતો કરી. આટલા દિવસોમાં મેં તને એટલો બધો જાણી લીધો કે એટલો તો તને આપણા લાંબા પરિચય દરમિયાન પણ નહોતો જાણ્યો. ખાસ કરીને તારા ભોળપણ અને બાઘાઈની વાતો કરતી વખતે પલ્લવીને ઉત્સાહ આવી જતો, તેના કરતા બમણો ઉત્સાહ મને તે સાંભળતી વખતે ચડતો. તું કેવો નિર્મળ અને પારદર્શી છે તેની વધુ ને વધુ પ્રતીતિ આ દિવસોમાં થઈ. તારું કામ બરાબર ચાલતું હશે, લીઝાનો સહયોગ પણ બરાબર મળતો હશે. લીઝા વિશે તારા પત્રમાં વાંચું છું ત્યારે તેને મળવાનું મન થઈ આવે છે. મને પણ એમ થાય કે હું લીઝાની માફક બેફિકર થઈને દેશ વિદેશમાં ઘૂમતી રહું. મને પણ સંશોધનો કરવાનું મન થાય. યુનિવર્સિટીઓમાં ફરવું મને પણ ગમે, પણ કોણ જાણે કેમ મારી મહત્વાકાંક્ષા કદી ફળવાની નથી તેવો ઊંડે ને ઊંડેથી થયા કરે છે. ભારતીય છોકરીઓમાં આવી કુંઠા વધારે પ્રમાણમાં હશે. કેટલીક બાબતો એના ચિત્તમાં ક્યારેય પ્રવેશે જ નહીં. અમુક વિચારો તો એ ક્યારેય કરે જ નહીં. કરે તો એને પોતાને જ હસવું આવે. આવું તે કંઈ વિચારાય? બસ આ એક પ્રશ્નાર્થ પાસે જીવનની અનેક શક્યતાઓ ચૂરે ચૂરા થઈ વિખરાઈ જાય.
પલ્લવી ગઈ તે પછીના ત્રીજા દિવસે મને અચાનક લોહીની ઉલટી થઈ। તું ચિંતા ન કરીશ, ખાસ કશું ગંભીર નથી। ડોક્ટર કહે છે કે આવું તો થાય, પણ પહેલી જ વાર થયું છે એટલે પૂરતી તપાસ કરાવવી જોઈએ। મને પણ આશ્ચર્ય થાય છે કે એકાએક આવું કેમ થયું હશે। નબળાઈ કે બીજી કશી તકલીફ નથી, ક્યારેક આંખો ભારે લાગે છે એટલું જ, પણ એ તો રાત્રે સ્વપ્નો નિરખવાની ટેવના કારણે હશે। તને આ વાત ન લખું તો ચાલે, પણ તે છતાં લખાય તો હવે ભલે લખાઈ ગઈ। તું મારી કશી ઉપાધિ કર્યા વગર તારું કામ એકાગ્ર ચિત્તે કરજે। મને એ ક્ષણે તો એવું થઈ આવ્યું કે મને કોઈ ગંભીર બીમારી તો નહીં હોય ને। અચાનક કંઈક એવું બને કે તું અમેરિકા હોય અને મને કંઈક થઈ જાય તો। મેં હમણાં જ કોઈક ફિલોસોફરનું એક વિધાન વાંચ્યું કે દરેક વ્યક્તિને મળો ત્યારે એવું વિચારો કે તમે એને છેલ્લી વાર મળી રહ્યા છો, કારણ કે જિંદગીનો કોઈ ભરોસો નથી। એટલું જ નહીં, છેલ્લી વાર મળો છો તેવું વિચારશો એટલે તમારું મિલન વધુ ગાઢ બની જશે, કારણ કે પછી તો તમે મળી જ શકવાના નથી તેવું તમે એક ક્ષણે જ નક્કી કરી લીધું હશે। મેં તો આવું કશું જ વિચાર્યું નહોતું। એરપોર્ટ પર તને વિદાય કરતી વખતે મનમાં એમ થતું હતું કે હું તો હવે તું નહીં આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ તારી પ્રતીક્ષામાં ઊભી રહેવાની છું। આમ તો કોઈ નબળો વિચાર કરીને મનની શક્તિને ક્ષીણ નહીં થવા દેવી જોઈએ, એમ કરવાથી જિંદગી પ્રત્યે નિર્મમ બની શકાય છે। સુરેશ જોશીની એક કવિતાની પહેલી પંક્તિ જ એવી છે કે કદાચ હું કાલે નહીં હોઉં। આજે ઓફિસેથી આવીને પપ્પાએ મને કહ્યું કે મારો પાસપોર્ટ તૈયાર કરવા આપ્યો છે। હું તો રાજી રાજી થઈ ગઈ। આ વાત સાંભળીને જ હું જાણે તારી પાસે પહોંચી ગઈ હોઉં તેવું લાગ્યું। પપ્પાએ કહ્યું કે કદાચ તારે અમેરિકામાં જ સ્થાયી થવાનું બને તો મારે તારી પાસે આવવાની સરળતા રહે। તું નહીં માને, પણ પળવાર તો મેં પણ તારી સાથે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઊંચી ઇમારત પરથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના દર્શન કરી લીધા। હવે તને એક ખાસ વાત લખું, પરીક્ષાનું પરિણામ આવી ગયું, ધાર્યા પ્રમાણે જ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, આખી યુનિવર્સિટીમાં હું પ્રથમ છું। હવે હું અનુસ્નાતકની વિદ્યાર્થીની થઈશ। હવે મારે રમતિયાળ મટી જવું પડશે, હવે મારે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવો પડશે। તે એક વખત મને લખેલું કે શરીરનો એક પણ ભાગ કોરો ન રહે તે રીતે સ્નાન કર્યું હોય તેને સ્નાતક કહેવાય, નિશેષઃ સ્નાતઃ ઇતિ સ્નાતકઃ। હું સ્નાતક થઈ ગઈ ગણાવ, પણ આ ક્ષણે વિચારું છું ત્યારે લાગે છે કે જ્ઞાનના અનેક ખૂણા ફંફોસવાના બાકી રહી ગયા હોય તેવી હું સ્નાતક છું। નિશેષ જ્ઞાન મેળવવાનું તો મારા માટે શક્ય જ નથી। હવે અનુસ્નાતક થવા નીકળીશ એટલે જ્ઞાનમાં બીજી વારનું સ્નાન, મજાકમાં કહું તો એક વાર નાઈ નાખ્યું, હવે બીજી વાર નાઈ નાખવાનું। આપણા પરિચયના પ્રારંભે તે મને જોઈ નહોતી, પણ મેં તને જોયો હતો। આપણા શરૂઆતના પત્ર વ્યવહારમાં તું મારા વિશે કલ્પનાઓ કરતો રહેતો હતો, મને પ્રત્યક્ષ તો તે ઘણા વખત પછી જોઈ હતી। લીઝા વિશે મારા મનમાં પણ કાલ્પનિક આકૃતિઓ રચાતી હોય છે, એ કેવી દેખાતી હશે એની કલ્પના તારા પત્રોની વિગતોને આધારે કરું છું, પણ પિંડ બંધાતો નથી। પણ એટલું જરૂર માનું છું કે એની સાથે કામ પાડવાનું તને ગમે છે, એટલે એનામાં કંઈક પ્રતિભા તો હશે જ। તું કોઈના માટે સહેલાઈથી રીજે તેવો નથી તે હું જાણું છું। લીઝા તારો સહવાસ પામીને ધન્ય થઈ છે તેમ હું માનું। શક્ય હોય તો એનો એકાદ ફોટો મોકલજે, એના વિશે ધારણાઓ બાંધવામાંથી મને મુક્તિ મળે। શક્ય હોય તો ત્યાંથી પાછો આવે ત્યારે એને તારી સાથે અહીં લઈ આવ। ચોમાસું હજી તો આરંભાયું છે, હજી તો એની બધી છટાઓ પ્રગટી નથી। ગાંડી તૂર હેલી હોય કે સરવડાની પ્રસાદી હોય, બધું માણવું ગમે તેવું હોય છે, ક્યારેક એકાંતમાં, ક્યારેક સાયુજ્યમાં। મોરનો ઢવકો ફરી સંભળાયો, આકાશને આવતીકાલે સવારે પંખીઓ તડકે સુકવવા લઈ જશે, ત્યાં સુધી એ આ ટહુકાઓથી ભીનું રહેશે। મને તો તારા સ્મરણની ઉષ્માને કારણે એ વિનાશ બહુ નહીં સ્પર્શે, પણ આ પત્ર પૂરો કરી લીધા પછી શું? અનન્યાની સ્નેહી યાદ।
મોર પીચ. આપ સાંભળી રહ્યા હતા કવિ વિનોદ જોશીની પત્રનવલ, પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી.